लीवरेज ने अंदर त्रण दाखला पूरा कर्या। चौथो दाखलो जय कंपनी। जय कंपनी वर्ष 2001 दरमियान की माहिती नीचे प्रमाणे छे। इक्विटी शेर मूड़ी 4 लाख, 12% डिबेंचर्स 3 लाख, वेचाण 4000 एकम, एकम दीठ वेचाण किंमत 60 रुपया, चलित खर्च वेचाणना 70%, स्थिर खर्चा 3,20,000 અને કરવેરાનો દર 50% હોય તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાનું કીધું। નાણાકીય લીવરેજ ગોતવાનું, કાર્યકારી લીવરેજ ગોતવાનું, સંયુક્ત લીવરેજ ગોતવાનું અને શેર દીઠ કમાણી ગોતવાનું। જો વેચાણમાં બીજે વર્ષે એટલે કે 2002ના વર્ષમાં 40%નો વધારો થાય તો કાર્યકારી લીવરેજમાં કેટલા ટકાનો ફેરફાર થાય એ એણે ગોતવાનું કીધેલું છે। એ એક વધારાનો ક્વેશ્ચન્સ તમારે છે। આ ટાઈપના સમ પણ એક્ઝામની અંદર આવે છે। દરેકે દરેક સમ તમને જે કરાવું છું એ દરેકે દરેક સમ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એવું માનીને તમારે ગણતરી છે એ ધ્યાન ઉપર લેવાની છે। હવે આગળના જે 3 સમ તમને કરાવ્યા એના કરતાં આ સમ અલગ છે, કારણ કે આગળના સમની અંદર ખાલી તમે શેર દીઠ કમાણી ગોતતા હતા, લીવરેજ ગોતવાના સમ આ સમથી શરૂ તમારે થાય છે। એટલે સમ ઉપર ખાસ ધ્યાન રાખજો। આ સમ ઉપર અગાઉના 3 સમમાં થોડું વેરિએશન હતું, આ સમમાં થોડુંક વધારે વેરિએશન તફાવત જે છે એ આવે છે। સૌથી પહેલાં વહેંચણીપાત્ર નફોની ગણતરી કરવી પડે, કારણ કે જે સૂત્ર નાણાકીય લીવરેજ, કાર્યકારી લીવરેજ અને સંયુક્ત લીવરેજના છે એ પ્રમાણે તમારે એ ગણતરી કરવાની રહેશે। તો વહેંચણીપાત્ર નફો એટલે શું થશે? ઇક્વિટી શેરહોલ્ડર માટેની કમાણી તમે જે ગોતતા હતા, ઇક્વિટી શેરહોલ્ડર માટેની કમાણી એટલે કે કરવેરા બાદ નફો જે તમારે આવતો હતો એ કરવેરા બાદ નફાની ગણતરી કરવી પડે। બીજી રીતે કહીએ તો અગાઉના સમની અંદર તમે જે અર્નિંગ પર શેર ગોતવા માટે નફો જે ગોતતા હતા, શેર દીઠ કમાણી ગોતવા માટે એ જ નફાની ગણતરી અહીંયા કરવાની છે। શેર દીઠ કમાણી ગોતવા માટેનો નફો કયો, કરવેરા બાદ નફો કયો, વહેંચણીપાત્ર નફો કયો કે ઇક્વિટી શેરહોલ્ડર માટેની કમાણી કયો, બધો એક જ શબ્દો છે। એટલે કદાચ એક્ઝામમાં કોઈ પણ શબ્દ વાપરેલો હોય તમારે કરવેરા બાદ કર્યા સુધીના નફાની ગણતરી છે ત્યાં સુધી લઈ જવું પડે કે જેમાંથી તમને શેર દીઠ કમાણી મળે છે। હવે વહેંચણીપાત્ર નફો, વેચાણપાત્ર નફાની અંદર સૌથી પહેલાં વેચાણ। હવે વેચાણ જુઓ, એમાં તમને એકમ આપેલું છે, કેટલા એકમ આપ્યો તો 40,000 એકમ આપેલું છે અને 60 રૂપિયા વેચાણ કિંમત છે। એટલે 40,000 એકમ ગુણ્યા 60 રૂપિયા કરો એટલે વેચાણ રકમ રૂપિયામાં તમને મળે, એટલે 2,40,000 રૂપિયા વેચાણની રકમ થાય। વેચાણની રકમમાંથી પહેલો તમારે સ્થિર ખર્ચ બાદ કરવો પડે, બાદ સ્થિર ખર્ચ। સ્થિર ખર્ચા મોટાભાગના કિસ્સાની અંદર સીધી રકમ તમને આપી દીધેલી હશે, તમારે રકમ ગોતવાની નહીં રહે। સ્થિર ખર્ચની રકમ તમને આપેલી છે, સોરી, 2,40,000 નહીં થાય, 24 લાખ થશે, કારણ કે 60 એકમનું વેચાણ છે એટલા માટે। બાદ સ્થિર ખર્ચા 3,20,000, 3,20,000 સ્થિર ખર્ચ તમે બાદ કરો એટલે રકમ તમારી આવે 20,80,000। 20,80,000 જે રકમ આવી એને કુલ ફાળો કહેવામાં આવે। આ રકમ ખાસ ધ્યાનમાં રાખજો, કુલ ફાળાની રકમ તમારે સૂત્રમાં 2 જગ્યાએ ઉપયોગમાં આવશે। કુલ ફાળો આવે, કુલ ફાળામાંથી આ એક સ્થિર ખર્ચ તમે બાદ કર્યા। બે પ્રકારના ખર્ચ સામાન્ય રીતે ધંધાકીય એકમની અંદર આવે, સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ। પહેલો તમારે સ્થિર ખર્ચ બાદ કરી દેવાનો, પછી ચલિત ખર્ચ બાદ કરવાનો। બાદ ચલિત ખર્ચ, હવે ચલિત ખર્ચ જુઓ, તમને અહીંયા વેચાણની રકમના આપેલું છે એટલે કે આ 24 લાખના ટકા તમારે ગોતવાના છે। કોઈક વખત વેચાણની કિંમતના ટકા આપશે, કોઈક વખત એકમ દીઠ ચલિત ખર્ચ આપશે। એકમ દીઠ ચલિત ખર્ચ દાખલા તરીકે હું અહીંયા 3 રૂપિયા કહું, અથવા 20 રૂપિયા કહું કે 10 રૂપિયા કહું, તો 10 રૂપિયા જો એકમ દીઠ સ્થિર ખર્ચ હોય, ચલિત ખર્ચ હોય, તો 40 × 10 એટલે 4,00,000 રૂપિયા ચલિત ખર્ચ તમારો થાય। અહીંયા તમને વેચાણના 70% કીધેલું છે એટલે 24 લાખના 70% થાય। 24 લાખ × 70% એટલે એ તમારી રકમ થશે 16,80,000।
4 લાખ તમારો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો આવે. જેને તમે ઈબીઆઈટી કહો છો, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. ઈબીઆઈટી તમારો 4 લાખ રૂપિયા આવે. હવે તમારો જે નેટ ઇન્કમ એપ્રોચ અને નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચ, ચોખ્ખી કાર્યકારી આવક અને ચોખ્ખી આવક, એ અભિગમમાં જે પ્રમાણે કરતા હતા ત્યાં સુધીની રકમ તમને મળી ગઈ. હવે સૌથી પહેલા આમાંથી ડિબેન્ચર જો હોય તો ડિબેન્ચરનું વ્યાજ બાદ થાય, બાદ ડિબેન્ચર વ્યાજ. ડિબેન્ચર કેટલાના હતા? ડિબેન્ચર તમારા હતા 3 લાખ રૂપિયાના, અને ડિબેન્ચર ઉપર વ્યાજનો દર હતો 12%, એટલે 3 લાખના 12%. એટલે ઈ તમારા થશે 36,000. એટલે 3,64,000. 3,64,000 તમારું શું આવે? વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. બાદ 50% કરવેરા. એટલે 1,50,000 ઈ થાય અને બાકીના 32,000 એટલે 1,82,000. આ 1,82,000 તમારું આવ્યું એ વેચણી પાત્ર નફો આવ્યો. અને વેચણી પાત્ર નફો પણ કહેવાય, કરવેરા બાદ નફો પણ કહેવાય, અને ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી પણ કહેવાય, કે જેનાથી તમે શેર દીઠ કમાણી ગોતતા હતા. અહીંયા સુધી તમારે સમ જે છે એ પૂરો થયો. હવે તમારી ફોર્મ્યુલા છે એ તમારે મૂકવાની બધી આવશે. 4 વસ્તુ તમને ગોતવાની કીધી છે, નાણાકીય લીવરેજ, કાર્યકારી લીવરેજ, સંયુક્ત લીવરેજ અને શેર દીઠ કમાણી. પછી 40% વધારો જો થાય તો શું એનું પરિણામ આવે એ તમને ગોતવાનું કીધેલું છે. આમાં કુલ ફાળો, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો, વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો નફો અને વેચણી પાત્ર નફો, આ 4 વસ્તુ જે છે એ 4 વસ્તુના ઉપયોગથી તમને બધી ફોર્મ્યુલાની અંદર સૂત્ર જે છે એ મૂકવાનું રહેશે. આ 1, 2, 3 અને 4. 4 કિંમતો જે છે એ તમારે ચારે 4 જગ્યાએ જે સૂત્ર મૂકવાનું છે એ ચારે 4 જગ્યાએ સૂત્રમાં તમારે કામમાં આવશે. આ ગણતરી આપણે પૂરી થઈ. હવે આપણે ચારે 4 જે છે, નાણાકીય લીવરેજ, કાર્યકારી લીવરેજ, સંયુક્ત લીવરેજ અને શેર દીઠ કમાણી, એ આપણે જોશું. પહેલું નાણાકીય લીવરેજ. નાણાકીય લીવરેજ નું સૂત્ર શું આપેલું છે? વ્યાજ અને કરવેરા પહેલાનો નફો ભાગ્યા વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. ગુણ્યા 100 કરવાનું નથી, ખાસ ધ્યાન રાખજો. અહીંયા એક જગ્યાએ ગુણ્યા 100 નહીં આવે. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો તમારો 4 લાખ હતો, વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો તમારો હતો 3,64,000. એટલે એની તમારી કિંમત આવી 1.10. 1.10 પણ મૂકી શકો અથવા 1.098 પણ મૂકી શકો.
પણ પોઈન્ટ પછી બે આંકડા સુધી જવાનું છે, બીજો આંકડો અહીંયા 9 છે, ત્રીજો આંકડો 8 છે, જો ત્રીજો આંકડામાં 1 ઉમેરો તો અહીંયા 1.09 ની જગ્યાએ 1.10 થઈ જાય. એટલે આ બેમાંથી કોઈ પણ આન્સર તમે મૂકી શકશો, ખોટો નહીં પડે. 1.10 કરશો તો એ ખોટું નહીં પડે, ને 1.098 મૂકશો તો એ ખોટું નહીં પડે. બીજું કાર્યકારી લિમિટ, કાર્યકારી લિવરેજમાં સૂત્ર શું છે? કુલ ફાળો ભાગ્યા કુલ ફાળો માઇનસ સ્થિર ખર્ચ. કુલ ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો તમારો આવી જાય. જે તમારો આવે 7,20,000 ભાગ્યા 4,00,000, એટલે ઈ તમારું આવ્યું 1.8. આ તમારો કાર્યકારી લિવરેજ આવી ગયો. હવે સંયુક્ત લિવરેજમાં બંને તમે કરી શકો, આ 1.10 × 1.8 કરી શકો, અથવા તો આ ફોર્મ્યુલા ગુણ્યા આ ફોર્મ્યુલા મેં કરી શકો. હવે આ ફોર્મ્યુલા ગુણ્યા આ ફોર્મ્યુલા કરો એટલે શું થાય? અહીંયા જો અહીંયા અંશની ફોર્મ્યુલા વ્યાજ અને કરવેરા પહેલાનો નફો, અને અહીંયા છેદની ફોર્મ્યુલા વ્યાજ અને કરવેરા પહેલાનો નફો, એ સેમ છે. આ ફોર્મ્યુલા ગુણ્યા આ ફોર્મ્યુલા કરો એટલે આ જે બંને વસ્તુ છે એ કેન્સલ થઈ જાય. એટલે તમારી સંયુક્ત લિવરેજની ફોર્મ્યુલા શું થાય? કુલ ફાળો ભાગ્યા વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. એ ફોર્મ્યુલાથી પણ તમે કરી શકો, અથવા તો સંયુક્ત લિવરેજ બરાબર નાણાકીય લિવરેજ ગુણ્યા કાર્યકારી લિવરેજ એમ કરીને 1.10 × 1.8 પણ કરી શકો. બંને સેમ જ આવશે. બે રીતે તમને કરાવીને બતાવી દઉં છું અત્યારે. ત્રીજું સંયુક્ત લિવરેજ, સંયુક્ત લિવરેજ એટલે કુલ ફાળો ભાગ્યા વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. ₹7,20,000 × ₹3,64,000 એટલે ઈ તમારું આવે 1.57. અથવા બીજી રીતે કરો તો સંયુક્ત લિવરેજ બરાબર નાણાકીય લિવરેજ ગુણ્યા કાર્યકારી લિવરેજ. એટલે 1.098 × 1.8 એટલે ઈ તમારું આવ્યું 1.57. અત્યારે બેયના ફિગર સેમ આવે છે. એક્ઝામમાં આ રીતે કરશો કે આ રીતે કરશો, બેયના આન્સરમાં કદાચ જો આંકડા એવી રીતે આવેલા હશે તો 0.01 કે 0.02 સુધીનો મેક્સિમમ ડિફરન્સ આવશે. પણ જો સાવ સ્ટ્રેટ વે તમારે જવું હોય તો આ ફોર્મ્યુલા મૂકીને કરી નાખવાનું. આ કરશો તો એ આન્સરમાં કોઈ ફેર નહીં પડે, માર્ક મળશે તે, પણ અડધો માર્કે કટ થવાની શક્યતા કદાચ જો આમાં રહેતી હોય તો આ ફોર્મ્યુલા મૂકીને આપણે જવાનું. કુલ ફાળો ભાગ્યા વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો, બરાબર. નાણાકીય લિવરેજ, કાર્યકારી લિવરેજ અને સંયુક્ત લિવરેજ ત્રણ તમારું પૂરું થયું. ચોથું તમને જે ગોતવાનું કીધેલું છે, એ ચોથી વસ્તુ તમને શું કીધી છે? શેર ડીટ કમાન્ડ. ચોથું શેર ડીટ કમાન્ડ, શેર ડીટ કમાણી બરાબર
વેચી પાત્ર નફો ભાગ્યા શેર ની સંખ્યા, શેર ની સંખ્યા કઈ રીતે ગોતવાની, શેર સંખ્યા બરાબર કુલ મૂડી, કુલ મૂડી એટલે કઈ, ઇક્વિટી શેર મૂડી ભાગ્યા દાર્શનિક કિંમત. તો કુલ શેર મૂડી ભાગ્યા દાર્શનિક કિંમત તમે કરો તો શેર મૂડી એની કેટલાની હતી, 4 લાખ ની ભાગ્યા 10 એટલે 40,000 ઇક્વિટી શેર ની તમારી સંખ્યા. આ 40,000 શેર ની સંખ્યાને અહીંયા ફોર્મ્યુલામાં મૂકવાનું છે. વેચણી પાત્ર નફો તમારો આવતો તો 1,82,000 ભાગ્યા 40,000 એટલે શેર દીઠ કમાણી તમને મળશે 4.55. શેર દીઠ કમાણી જ્યાં આગળ ગોતો ત્યાં રૂપિયા રકમ લખવા ભૂલતા નહીં, રૂપિયા ખાસ તમારે ત્યાં લખવું પડશે, કારણ કે શેર દીઠ કમાણી હંમેશા રૂપિયામાં આવે. અને બીજું કે લિવરેજની કોઈ પણ ફોર્મ્યુલાની અંદર હજી એક વખત તમને કહી દઉં છું કે કોઈ દિવસ ગુણા 100 છે એ તમારે મૂકવાનું આવશે નહીં. ક્લિયર? હવે એણે જે 4 વસ્તુ કીધેલી હતી એ 4 વસ્તુ તમને મળી ગઈ તમારી સામે. હવે એણે શું શરત કીધેલી હતી કે જો વેચાણમાં 40% વધારો થાય તો એની લિવરેજ ઉપર શું અસર થાય અથવા લિવરેજમાં કેટલો વધારો થાય એ તમારે ગોતવાનું છે. એ આપણે બીજા પાર્ટની અંદર જોઈએ કઈ રીતે કરવાનું. અહીંયા આપણે શું કર્યું, સૌથી પહેલાં એણે જે વેચાણ આપેલું હતું એ વેચાણને રકમમાં ફેરવ્યું એકમમાંથી, એટલે એકમ ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત કરી એટલે કુલ રૂપિયા વેચાણમાં કેટલું છે એ તમને મળ્યું. એમાંથી સ્થિર ખર્ચા તમારા બાદ કર્યા, સ્થિર ખર્ચ તમારા બાદ કર્યા એટલે કુલ ફાળો તમને મળ્યો. કુલ ફાળો તમારે ક્યાં જરૂર હતી, લિવરેજ ગોતવામાં કુલ ફાળાની ફોર્મ્યુલા જરૂર હતી. કુલ ફાળો તમને મળ્યો, કુલ ફાળામાંથી તમે સ્થિર ખર્ચ બાદ કર્યો, સોરી ચલિત ખર્ચ બાદ કર્યો. ચલિત ખર્ચ તમને કેટલાનો આપેલો હતો, એકમના 70% તમને તૈયાર કહી દીધેલું હતું, એટલે એ વેચાણ જે છે એ વેચાણના 70% તમે ગોત્યા એટલો તમારો ખર્ચ આવ્યો. એ ખર્ચ તમે બાદ કર્યો પછી તમને વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો મળ્યો. હવે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો તમને મળ્યો એટલે તમે ક્યાં સુધી પહોંચી ગયા, અગાઉના જે સમ તમને કરાવેલા હતા અને મૂડી માળખામાં જે આપણે ચોખ્ખી આવક અને ચોખ્ખી કાર્યકારી આવક અભિગમની અંદર જોઈ ગયા એ સમ સુધી હવે તમે પહોંચી ગયા. હવે તમારે શું કરવાનું આવે, વ્યાજ અને કરવેરા પહેલાંના નફામાંથી સૌથી પહેલાં ડિબેન્ચરનું વ્યાજ બાદ કરવાનું આવે. એટલે ડિબેન્ચરનું વ્યાજ તમે બાદ કરો, ડિબેન્ચરનું વ્યાજ બાદ થઈ ગયા પછી તમને શું મળ્યું, વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો નફો જે ફોર્મ્યુલાની અંદર જરૂર હતું. એમાંથી 50% કરવેરા તમને કીધેલા હતા એટલે 50% કરવેરાની રકમ તમે બાદ કરી એટલે તમારો વેચણી પાત્ર નફો તમને મળ્યો. વેચણી પાત્ર નફો કયો, ઇક્વિટી શેરહોલ્ડર માટેની કમાણી કયો, વ્યાજ અને કરવેરા બાદ નફો કયો, ત્રણે ત્રણ શબ્દો એક જ છે, કોઈ પણ શબ્દ એક્ઝામમાં વાપરેલો હોય એ જ તમારે માનવાનું છે. છેલ્લે તમને વ્યાજ અને કરવેરા બાદની રકમ મળે એ તમારે ત્યાં આગળ માનવાની છે. હવે આ 4 વસ્તુ તમને સમમાં કીધી હતી, 4 વસ્તુ મળી ગઈ. હવે એણે 5મી શરત શું કીધી કે જો વેચાણમાં 40% વધારો કરવામાં આવે તો એની લિવરેજ ઉપર શું અસર થાય એ તમારે ગોતવાનું છે, લિવરેજમાં કેટલો વધારો થાય એ. વેચાણમાં 40% વધારો હવે આપણે બીજા પાર્ટની અંદર જોઈએ છીએ શું થાય. ત્યાં એટલું ખાસ ધ્યાન રાખજો કે 40% વધારો થશે એટલે સ્થિર ખર્ચમાં કોઈ ફેર નહીં પડે પણ વેચાણ ખર્ચ વધી જશે તમારો. ચલિત ખર્ચ જે છે એ વધી જશે. શું કામ, ચલિત ખર્ચ તમને કેમ આપેલો હતો, વેચાણના 40% આપ્યો, વેચાણના 70% તમને આપેલું હતું. હવે એ વેચાણના 70% તમને આપ્યું એટલે વેચાણ જો 40% વધે તો એમાંય વધારો થાય, એટલે એ આપણે વધારો જે છે એ પ્રમાણે એમાં પણ ચલિત ખર્ચમાં પણ લેશું, સ્થિર ખર્ચમાં કોઈ વધારો થશે નહીં. શું એની અસર આવે લિવરેજ ઉપર એ આપણે બીજા પાર્ટની અંદર જોઈ લઈએ કે શું એની અસર આવે છે. બરાબર?